हमें एक सूचना काम तब लोगों के पेपर लगभग जो है ये पहला क्वेश्चन है कि वे स्कूल का ग्रुप में एक एक मटेरियल हो गया है कि जेवा बदला सूत्र बीए में ये करो है तो कारण है कि बीए में अंदर लगभग मोटा भागे प्रश्न एवं है कि जेवा दत्तक भाड़ा मुद्दाओं पर लेनी है અને એની અંદર પણ તમારે લખવાનું અને એક પણ પ્રશ્ન મોટો એવો નથી કે જે વિના મુદ્દા હોય બધામાં મુદ્દા છે એ અંતર લખવાનું અને બાકી છે એવું કે બધા સંકલનના કામ કરો એટલે મુદ્દા ફિક્સ થઈ જશે એટલે બની જશે સૂત્રનો એકવાર ઉપયોગ કરી અને ખાલી મહત્વ સંકલનનું મહત્વ ખાલી સવાલ જે સૂત્ર આપ કરી
તો
संख्या तो आप जो आ रीते घरनी कोई पण किंमत माटे संभावना कोष्टक ने आधार जो केवी रीते मेळवी ये आपणे जोयुं। हवे आगळ आपणे जे सूत्रो छे गणतरीना सूत्रो ई आपणे आगळ लखो वादो नी बाय सूत्रों में आप सौंती पहलू जो प्राणी अचर है प्राण्य चल एक्स हो संभावना घटत्व विजे आ रीते प्राणीय चल एक्स जो हो संभावना घटत्व विजे एफ ऑफ एक्स जेने कहवाय ये तमारो जो पाठ्य पुस्तक छे एमां तमे जुओ पेज नंबर 101 ऊपर तमने एफ ऑफ एक्स अमुक ने आजू बेसाड़ी सूत्र तमने आ रीते आपेलू छे आगर दसमा धोरण गणित बावीस दशमांश पाई बराबर किंमत बराबर सिग्मा निशानी बराबर गुणिया सूत्र अपने नाना दाखला गणवा माटे प्रमाणित विचलन कहवाय बावीस सत्तमांश अचळांक
એટલે એની સીધી કિંમત આપણને જો બતાવેલી છે 2.7183 યાદ રાખજો ઈની કિંમત 2.7183 બરાબર એટલે પાયની ઈ બંને અચળાંકો છે એમાં એની કિંમત એ ફિક્સ જ ગણાય સૂત્રની અંદર એટલે એને અચળાંક કહેવાય બાકી બધી કિંમતો તો આપણે વાસ્તવિક બધી સંખ્યાઓ છે 1 છે 2 છે એમ જગ્યાએ બરાબર એટલે જો સામાન્ય ચલ x જે છે એનું સંભાવના ઘટકો વિધે આમાં નાના જે ટૂંકા દાખલા હોય છે એટલે આપણે x ની કિંમત શોધવાની હોય એવો દાખલો હોય મધ્યક શોધવાનો હોય કે પ્રમાણિત વિચલન શોધવાનું હોય બરાબર તમને રકમ એ રીતે આપી હોય આવું સૂત્ર બતાવેલું હોય તો આપણે એ રીતે જે શોધવાનું કીધું હોય મધ્યક હોય પ્રમાણિત વિચલન એ આપણે શોધી શકીએ એના આધારે બરાબર એટલે પહેલું સૂત્ર આપણે જુઓ પ્રમાણિત અરે પ્રમાણિત ચલ x અને એનું સંભાવના ઘટકો વિધેય જે છે એનું આપણે સૂત્ર લખી પછી આપણે આગળ બીજું સૂત્ર જે છે એ આપણે આવશે પ્રમાણિત પ્રમાણિત ચલ આના જેવું સૂત્ર છે પણ જે આપણે પ્રમાણિત પ્રમાણિત ચલ જે કહેવાય જે એનું સંભાવના ઘટકો વિધેય એટલે બીજું એમ લખો પ્રમાણિત પ્રમાણિત ચલ જે x ને આપણે z માં ફેરવી એટલે એ પ્રમાણિત પ્રમાણિત ચલ કહેવાય એટલે z નું સંભાવના ઘટકો વિધે સંભાવના ઘટકો વિધે બીજું સૂત્ર f of z એ તમે પાછળ જો તમારું જે હમણાં પેજ આપણે 102 નંબર મૂકી 101 પછી f of z એનું સૂત્ર તમને આપેલું છે એ રીતે જુઓ f of z બરાબર 1 ના છેદમાં સીધું આપણે વર્ગમૂળમાં એમાં 2 પાય આવશે એમાં ઈ જે છે નીકળી જાય પ્રમાણિત વિચલનનો લોપ થઈ જાય એમાં આવતા ને છેદના નિયમ પ્રમાણે શું ઈ ની કિંમત નીકળી જાય એમાં સિગ્મા તો સિગ્મા નીકળી જાય પછી આપણે ઈ હતું પછી માઇનસ એક જગ્યા આવશે અને અહીંયા આવી જાય ઝેડ ઝેડ નો વર્ગ જે હમણાં આપણે સૂત્ર લખ્યું ને x માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા અહીંયા આપણે એવું લખ્યું હતું એ શું હતું ઝેડ હતો ઝેડ x ને આપણે ઝેડ માં ફેરવીએ એટલે સૂત્ર આવે ને એટલે હવે ત્યાં સીધો ઝેડ આવી જાય ઝેડ નો વર્ગ થઈ જાય એટલે સિગ્મા આમાં નીકળી જાય છે સિગ્મા મધ્ય એ બધું એટલે આમાં આપણે ઝેડ નવો આવે ઝેડ એટલે અહીંયા આપણે લખેલું છે ઝેડ એટલે પ્રમાણિત પ્રમાણિત ચલ બરાબર બીજું સૂત્ર આપણે આ બાકી બધી કિંમતો આપણે હમણાં બતાવી એમ છે પાઇ ની કિંમત ઈ ની કિંમત એ બધી એમ જ રહેશે પછી ત્રીજું સૂત્ર આપણે લખો x ની જે કિંમત હોય x ની કિંમત ને z માં પરિવર્તન જે આપણે કરીએ એનું સૂત્ર જે આપણે મોટા દાખલા જે આવશે મોટા દાખલા એમાં આપણે સૂત્ર આવશે બરાબર પ્રથમ મારા જે દાખલા મૂક્યા હશે મોટા એટલે x ની કિંમત હોય એટલે કે પ્રમાણિત ચલ જે x હોય એને પ્રમાણિત પ્રમાણિત ચલ z માં આપણે રૂપાંતર કરીએ એનું સૂત્ર એટલે z બરાબર જુઓ x માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા સૂત્ર એટલે મ્યુ એટલે મધ્ય સાઈડ માં લખવું હોય તો લખી લીજો હમણાં આપણે લખી જતું અને સિગ્મા એટલે પ્રમાણિત વિચલન થશે સિગ્મા એટલે પ્રમાણિત વિચલન એટલે x ને આપણે z માં ફેરવવો હોય તો
स्वरूप आगे आप लखी आगे लखी आग चौथु लखो मध्यम जो मध्यस्थ बहुलक एमु प्रामाण्य वितरण हो तो मध्यक मध्यस्थ बहुलक की किंमत केवी हो सरखी एटले आपणे बराबर में लख्यु छे बराबर मध्य मध्यस्थ बहुल त्रे मध्य प्रामाण्य वितरण में किंमत शून्य बराबर પછી મધ્યસ્થથી સરખે અંતરે Q1 U1 Q3 આ રીતે સરખે અંતરે આવેલા હોય બરાબર એટલે મધ્યનો 50% ગાળો એને કહેવાય વચ્ચે આવતા 50% જે અવલોકનો બરાબર એનો ગાળો એનો અંતરાલ એટલે Q1 અને Q3 બરાબર એટલે જો Q1 ની કિંમત આપણે મેળવવી હોય આગળ પાંચમો સૂત્ર એવું લખો दाखला होने मध्य अंदाजित પછી છઠ્ઠું લખો Q3 એટલે એમાં આવશે જો મ્યુ પ્લસ 0.775 સિગ્મા Q3 આપણે શોધવું હોય અત્યારે લખવામાં બધું લખવામાં ધ્યાન રાખ જોડે બીજું કામ કરવામાં કેટલા બીજી બુક ખોલીને અંદર આને કહું છું અત્યારે લખવામાં ધ્યાન રાખ પછી એમ જો सूत्र ध्यान थोड़ी घनी विषमता रहेली आवृत्ति वितरण हो तो आपने कोई चौक्स किंमत मिले जो संपूर्ण रीते आवृत्ति वितरण संपूर्ण रीते प्रामाण्य हो बराबर तो એની કિંમત આપણે શૂન્ય આપણે પહેલું જ લખ્યું કે તો એની કિંમત શૂન્ય હોય બરાબર પણ એ શૂન્યની કિંમત છે ને એ આપણે લગભગ એની કિંમત છે શૂન્યની આજુબાજુ પણ એની કિંમત ધારણ કરી શકે કોઈ મધ્ય કોઈ મધ્યસ્થ હોય કે બહુલક હોય એટલે કોઈ પ્રોપર આમાંથી કોઈ પણ માપ જો આપણે મેળવવાનું જ હોય બરાબર એટલે કે દાખલામાં આપણને પૂછ્યું હોય કે મધ્યક શોધો કે મધ્યસ્થ શોધો કે બહુલકની કિંમત મેળવો બરાબર અમુક જે માપ એવા આપેલા હોય કે હોય તરીકે એવા તો એ રીતે આપણે સૂત્રની મદદથી જો શોધવું હોય બરાબર
तो जे અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે q1 અને q3 નું સ્થાન છે એ મધ્યથી બંને બાજુ સમમિત છે એટલે કે સરખા ભાગ ઉપર છે બરાબર તો આ કિંમત આપણે મેળવવી હોય બરાબર એનું અંતર જે છે બરાબર આ અંતર જો બંને બાજુ મધ્ય થતી બંને બાજુ એનું અંતર સરખું છે ખ્યાલ એટલે આ બંનેની જે કિંમત હોય એને તમે બે વડે ભાગો બરાબર આની જે કિંમત હોય આની જે કિંમત હોય એનો આપણે સરવાળો કરી સરવાળો કરીને એને બે વડે ભાગીએ તો બે ભાગ થઈ ગયા વચ્ચેની કિંમત આવી જાય તો એ રીતેની કિંમત આપણને મળી જાય છે એટલે q3 q1 ભાગ્યા 2 કદાચ જો એને શોધવું હોય એની કિંમત શોધવાની જો એવી રીતે દાખલો આપેલો તો એ રીતે આપણે ધ્યાન રાખવાનું કે આપણને એની કિંમત જે છે એ આ રીતે મળે બરાબર પછી જો જે ગઈકાલે આપણે ગુણધર્મો લખ્યા એમાં આપણે ચતુર્થક વિચલન છે સરેરાશ વિચલન એના પર સૂત્રો આપણે લખ્યા હતા એટલે આઠમું સૂત્ર લખો ચતુર્થક વિચલન આપણે શોધવું હોય તો એનું સૂત્ર જો બે તૃતીયાંશ સિગ્મા સૂત્રનો જ્યારે ઉપયોગ આપણે કરવો પડે એમ હોય તો એનું સૂત્ર આપણે ચતુર્થક વિચલન બરાબર પ્રસારનું માપ છે qd જે 11માં આપણે એનું સૂત્ર પ્રસારના માપ તરીકે એનું સૂત્ર આ રીતે 11માં ધોરણમાં આવતું હતું 11માં ધોરણમાં ચતુર્થક વિચલન એનું સૂત્ર એ રીતે હતું qd બરાબર બરાબર ને અહીંયા આપણે અલગ રીતે છે પ્રમાણીય વિતરણ પછી નવું લખો સરેરાશ વિચલન સરેરાશ વિચલન તો એનું સૂત્ર આપણે આવતે જો 4/5 સિગ્મા સરેરાશ વિચલન જો શોધવાનું હોય તો આ રીતે જો બધા નાના નાના સૂત્રો જે છે પછી આપણે જો ક્ષેત્રફળ પણ ગઈકાલે લખ્યા હતા જે બરાબર -1 થી +1 વચ્ચેનો જે પ્રદેશ હોય એનું ક્ષેત્રફળ પછી -1 થી +2 બરાબર આ રીતે આપણે અલગ અલગ બધા ક્ષેત્રફળ પણ લખ્યા હતા તો એ પણ ઘણી વાર નાના દાખલાઓમાં બરાબર એમાં સીધે સીધા પ્રશ્નો તમને પૂછેલા હોય બરાબર આ -1 થી +1 એટલે મ્યુ -માઇનસ સિગ્મા કહેવાય અને આ રીતે પણ બતાવાય બરાબર આ બંને એક જ વસ્તુ છે અહીંયા જો બે આપી દે તો પછી એ રીતે -2 થી +2 થઈ જાય અહીંયા આપણે બે મૂકી દઈએ બે તો એ બરાબર અંતરાલનું જે છે એ -2 થી +2 થઈ જાય અહીંયા બે હોય અહીંયા આપણે એક હોય એટલે ગર્ભિત રીતે એમાં એક ગણાય બરાબર એ આપણે લખવાનું ન હોય એ ગુણાકારમાં તટસ્થ સંખ્યા ગણાય એ રીતે એક ગણાય છે એક થી શરૂ થાય અહીંથી પછી બે હોય ત્રણ હોય આપણે એક બે અને ત્રણ એનું ક્ષેત્રફળ આપણે લખ્યું હતું પછી આપણે 1.96 નું પણ લખ્યું હતું 1.96 અને છેલ્લું આપણે 2.57 નું લખ્યું હતું બરાબર તો એ ક્ષેત્રફળ પણ આપણે ખ્યાલ રાખવાનું એના પર આધારિત કદાચ દાખલા હોય તો આપણે એ રીતે બરાબર એને દાખલા એ રીતે સમજી શકાય તો જો આ સૂત્રો જે આપણે લખ્યા અભી પ્રમાણે જો આમાં આપણને સીધું જનરલ સ્વાધ્યાય આપણે સ્વાધ્યાયમાં જે જઈએ તો આમાં આપણે સીધું જનરલ સ્વાધ્યાય છે ચાલો મોડું બંધ રાખી લો જો પેજ નંબર 132 ઉપર ચોપડીમાં જો થાય જો સ્વાધ્યાય તમને જે આપેલું છે સ્વાધ્યાય 3 એમાં જો વૈકલ્પિક જે પ્રશ્નો બધા છે વૈકલ્પિક પ્રશ્નો એમાં જો આમાં જે અભ્યાસક્રમમાં આપણે ઘટાડો થયો ધ્યાન રાખજો બરાબર જે કહું છું એમાં તો એમાં પ્રોપરલી કયા દાખલા રસ્તે એવી રીતે નથી બતાવેલું ખાલી એ રીતે બતાવેલું છે કે જેમાં આપણે જે કોષ્ટક છે કોષ્ટકને આધારે જે આપણે સંભાવના મેળવી આમાં જે મેં તમને વાત કરી કે ભાઈ આપણે x ની કોઈ પણ કિંમત હોય
तो એને ઝેડ માં ફેરવી અને ઝેડ ની જે કિંમત આવે એના આધારે આપણે કોષ્ટક દ્વારા એની સંભાવના મેળવવાની બરાબર તો એ આપણે એક સિસ્ટમ સીધી સિસ્ટમ છે કે મે ચાલો આપણે x ની કિંમત આપી છે આપણે એને ઝેડ માં ફેરવી ઝેડ માં ફેરવી અને પ્રમાણ્ય વક્રનું જે ક્ષેત્રફળ છે એ કોષ્ટક ને આધારે એની આપણે સંભાવના મેળવી આ એક સીધી સિસ્ટમ છે પણ જો આપણે ઊંધું કહેવામાં આવે એટલે કે તમને સંભાવના આપી દેવામાં આવે બરાબર જે ક્ષેત્રફળ છે એની કિંમત તમને આપી દે સંભાવના આપી દેવામાં અને તમને ઊંધી રીતે કાગળ પૂછી લે પૂછે કે ભાઈ સંભાવનાને આધારે તમે ઝેડ ની કિંમત શોધો બરાબર ને આ ઊંધું તમને કહે ચાલો આપણે સીધી રીતે શું કે આપણે એક્સ ની કિંમત હોય બરાબર એને આપણે ઝેડ માં ફેરવવાની અને ઝેડ ના આધારે આપણે સંભાવના મેળવવાની છે બરાબર તો આવા જે દાખલા હોય એ આપણે ઘરમાં નાખી કે જેમાં સીધી સિસ્ટમ જ આવતી પણ જે દાખલામાં ઊંધું આવતું હોય કે સંભાવના આ સંભાવનાનું મૂલ્ય આપેલું હોય કોઈ ટકાવારી આપેલી હોય કે એવું હોય બરાબર અને પછી એના આધારે આ સંભાવના આપી હોય તો આપણે બરાબર તમને ઝેડ ની કિંમત શોધવાનું કીધું તો તમને ઊંધું પૂછ્યું હોય સમજ્યા અને કદાચ ઝેડ ના આધારે તમને એમ કે હવે એક્સ ની કિંમત શોધો ઊંધું કીધું એટલે જે ઊંધું પૂછ્યું હોય ને બરાબર કે જેમાં કોષ્ટક આપણે ઊંધું જોવાનું થતું હોય બરાબર સંભાવનાને આધારે ઝેડ ની કિંમત કે એક્સ ની કિંમત શોધવાની થતી હોય એવા દાખલા જે છે એ એમાં રદ કરેલા છે બરાબર તો એ આપણે ધારો કે તમે જુઓ તો આપણે વિભાગ એ જે છે વૈકલ્પિક રીતે તો જે જુઓ વિકલ્પો છે એમાં તમને સીધી રીતે તમે જુઓ તો 14મો અને 15મો જે વિકલ્પ છે જુઓ છેલ્લા બે વિકલ્પ બરાબર એક થી તેર વિકલ્પ એવા છે કે એમાં ઝેડ ની કિંમત તમને સીધે સીધી છેલ્લો 13મો વિકલ્પ છે એમાં તમને ઝેડ ની કિંમત શોધવાનું કીધું છે બરાબર જે પ્રાપ્ત તમને કીધું છે ને 13મો વિકલ્પ પ્રમાણિક પ્રમાણ્ય પ્રાપ્તાંક ની કિંમત બતાવો એમ જે એનું સૂત્ર હમણાં આપણે લખ્યું એ રીતે તો છેલ્લા બે વિકલ્પોમાં થોડું ઊંધું થાય કદાચ તમે શું કહેવાય કે વિચરણ ઝેડ પ્રાપ્તાંક ની કિંમત 2.5 હોય તો વિતરણનું વિચરણ શોધો એટલે પહેલા બે વિકલ્પ એમાં કાઢી નાખો બરાબર એટલે એ બાકીના જો જે વિકલ્પ છે એ તમારી બાકી બુકમાં પ્રશ્ન અને જવાબ સાથે લખી નાખજો બરાબર ખોટી બકબક કરો છો પછી જો વિભાગ બી છે એમાં શરૂઆતમાં બધા થિયરી ના જે પ્રશ્નો છે એક થી તમે જુઓ એક થી સાત પ્રશ્નો તો કમ્પ્લીટલી થિયરી ના છે આઠમો પ્રશ્ન તમને જે કીધો છે પ્રામાણ્ય વક્રમાં મ્યુ માઇનસ બે સિગ્મા અને પ્લસ બે સિગ્મા હમણાં મેં કીધું ને તમને તો એના પ્રદેશના એનું ક્ષેત્રફળ કેટલા ટકા થાય બરાબર આઠમો દાખલો જે છે આમ વિભાગ બી એક ગુણમાં ટૂંકી રીતે તમને પૂછ્યું છે એટલે એ બંને વચ્ચેના પ્રદેશનું જે ક્ષેત્રફળ જે ક્ષેત્રફળ આપણે ગઈકાલે લખ્યું 0.9547 બરાબર એટલે એને જો આપણે ટકામાં ફેરવવું હોય તમને ટકા કીધા છે જુઓ ક્ષેત્રફળ નથી પૂછ્યું એટલે 0.9547 છે એને તમે 100 વડે ગુણ બરાબર તમારે જો કોઈ પણ દાખલો ટકાવારીનો હોય ને તમને ટકા પૂછ્યો હોય તો ધ્યાન રાખજો મોટો દાખલો હોય કે નાનો દાખલો હોય એની જે સંભાવનાનું જે ક્ષેત્રફળ હોય બરાબર જે આપણે માઇનસ બે થી જુઓ પ્લસ બે જે માઇનસ બે થી પ્લસ બે વચ્ચેનો જે પ્રદેશ હોય તો એનું સંભાવનાનું ક્ષેત્રફળ આપણે 0.9545 થાય જુઓ આ થાય આ એનું ક્ષેત્રફળ છે હવે ક્ષેત્રફળ હોય
એને આપણે ટકામાં જો ફેરવવું હોય, કોઈ પણ મોટો દાખલો માનો કે હોય તમને ટકાવારીમાં માપ મેળવવાનું કીધું હોય, તો એને તમારે જે સંભાવના જે તમને આપણને મળે આ રીતે આપણે ધારો કે x ની મોટો દાખલો હોય તમને x ની કિંમત આપી એને તમે z માં ફેરવી, જેમાં ફેરવી તમે એની આ રીતે સંભાવના મેળવી કોષ્ટકને આધારે એ રીતે બરાબર, અને પછી તમને એની ટકાવારી શોધો એવું કીધું હોય તો આપણે એને 100 વડે ગુણવાનું જોયું, એને 100 વડે ગુણવાનું બરાબર, ટકા એ માપ જે છે એને ટકામાં ફેરવવું હોય તો એને 100 વડે ગુણવાનું, એટલે 100 વડે તમે આને ગુણો એટલે એ ટકામાં ફરી જાય 95.45%, એ રીતેનો જવાબ આવે બરાબર, બે પછી પોઈન્ટ આવી જાય એમાં, એટલે એ ધ્યાન રાખજો ટકાવારીમાં આપણે જ્યારે ફેરવવાનું હોય ને તો એને 100 વડે ગુણવાનું બરાબર, એટલે એ રીત આઠમો જે પ્રશ્ન છે તમને કીધો એ એનું જે ક્ષેત્રફળ છે હા એને આપણે 100 વડે ગુણીએ એટલે આ જવાબ આવે 95.45% વિભાગ બી ની અંદર બરાબર. પછી જો નવમો પ્રશ્ન જે છે એ આપણને હવે એ રીતે એ થોડા ટૂંકા એવા જેવો વિભાગ બી છે બરાબર, એ બધા હવે નાના નાના એવા ટૂંકા પ્રશ્નો છે કે કોઈ ચોક્કસ આપણે સૂત્રની મદદથી એની ગણતરી જે છે એ આપણે કરી શકીએ બરાબર, જે આપણે વિભાગ બી છે મેં તમને આઠમો પ્રશ્ન જે છે આઠમો પ્રશ્ન મેં તમને સમજાવ્યો એ બરાબર, વિભાગ બી ની અંદર તો એનો જવાબ તમારે જે બતાવવાનો છે જેવું કે આ રીતે આપણે 95.45 × 100 એટલે 95.45% આઠમાનો જવાબ આ રીતે થશે, નોંધતા જજો તમારી બુકમાં એ બધું હવે પ્રેક્ટિકલ તમારે નાનું નાનું બરાબર એ રીતે. પછી જુઓ પ્રશ્ન નવમો આપણે એમાં એમાં આપણને રકમ આપી છે જુઓ એક તો પ્રામાણ્ય વિતરણ કે એનો મધ્ય મધ્ય એટલે મીન કહેવાય બરાબર 13.25 અને એનું પ્રામાણિક વિચલન એટલે કે સિગ્મા બરાબર 10 હોય તો તૃતીય ચતુર્થકની અંદાજિત કિંમત શોધો જુઓ બરાબર, એ જે હમણાં આપણે સૂત્રો લખ્યા બધા Q1 Q3 તો એનો ઉપયોગ એમાં કરવાનો, મેં હમણાં તમને કીધું નાના નાના દાખલા હોય ને એમાં એ સૂત્રો આપણને કામ લાગે બરાબર, એટલે આપણે Q3 ની અંદાજિત કિંમત શોધવાની છે નવમો જે પ્રશ્ન છે, એટલે એનું આપણે આ રીતે જો જે સૂત્ર મૂકીએ પણ તેના તમને જે કિંમત આપી છે લખી નાખો જો મધ્ય આપણને મ્યુ મધ્ય એટલે મ્યુ આપણને આપ્યું છે 13.25 જો મધ્ય મીન અને એનું પ્રમાણિક વિચલન આપ્યું છે જો 10 પ્રમાણિક વિચલન બરાબર, એટલે કે સિગ્મા સિગ્મા બરાબર 10 આપણને આ બે માપ આપેલા છે તો Q3 નું આપણે અંદાજિત કિંમત શોધવાનું સૂત્ર હમણાં જ આપણે લખ્યું છે Q3 બરાબર અથવા લગભગ કિંમત એવું કીધું હોય ને અંદાજિત તો બરાબર ની નિશાની ને થોડું કામ એ કરી શકાય, લગભગ ની કિંમત હોય ને એના માટે ની નિશાની ગણિત માં એવી છે બરાબર, બરાબર નું નિશાની તમે મૂકો તો એ ચોક્કસ કિંમત થઈ અંદાજિત કિંમત નો કહેવાય, એટલે Q3 એમાં આપણે આ રીતે હમણાં સૂત્ર લખ્યું બરાબર Q3 પ્લસ 0.675 સિગ્મા થયું ચાલે એમાં વાંધો નથી બરાબર, કોઈ ખોટું નથી પાડવાનું, આ તો તમને થોડું જે નિશાની હોય તો તમને ખબર પડે કે શું કહેવા માંગે છે એટલા માટે બરાબર, જો આ એનું છઠ્ઠું સૂત્ર છે તો આમાં કશું કરવા નથી આપણે મધ્ય અને પ્રમાણિત વિચલન કિંમત મૂકી અને સાદો રૂપ આપી દેવાનું બરાબર, એટલે મીન બરાબર આપણે 13.25 છે યુ વત્તા 0.675 સિગ્મા બરાબર 10 છે તો એ રીતે સાદો રૂપ આપણે આપી સોલ્યુ 13.25 વત્તા જેનો ગુણાકાર જો 6.75 સર તો એ 13 અને 6 19 અને 20 થઈ ગયા એની કિંમત Q3 ની અંદાજિત કિંમત 20 આવે એ રીતે,
એટલે આ સૂત્રનો આપણે એમાં ખ્યાલ રાખવો પડે બરાબર એ નવમો પ્રશ્ન આપણે ગણી લીધો બરાબર ને નવમો જે નાનો આપણે દાખલો હતો એ પછી દસમા પ્રશ્નમાં આપણને કીધું છે જુઓ કે દસ મધ્ય અને છ પ્રમાણિત વિચલ બંને આપ્યું અને એના માટે આપણને કીધું કે ચતુર્થક વિચલનની લગભગ કિંમત શોધો ચતુર્થક વિચલન શોધો આપણને એમ કીધું બરાબર હમણાં જે આપણે એનું સૂત્ર ચતુર્થક વિચલન એટલે બે તૃતીયાંશ સિગ્મા એટલે ચતુર્થક વિચલનની કિંમત આપણને એમાં શોધવાની કીધી ચતુર્થક વિચલન તો એમાં આપણને મધ્યક આપ્યો છે જુઓ મધ્યક મી બરાબર 10 અને પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર 6 સિગ્મા બરાબર 6 છે તો આપણે ચતુર્થક વિચલન જે એનું સૂત્ર મૂકીએ યુ ચતુર્થક વિચલન એટલે કે 2 તૃતીયાંશ સિગ્મા યુ એટલે એમાં આપણે મધ્યક આપ્યો છે પણ એનો આપણે ઉપયોગ આવશે નહીં ખાલી આપણે સિગ્મા જ મૂકવાનું છે એટલે સિગ્મા આપણે મૂકીએ જો 2 તૃતીયાંશ સિગ્મા એટલે ગુણ્યા બંને વચ્ચે ગુણાકારનો સંબંધ થાય એટલે 6 ગુણ્યા 6 કરીએ તો અહીંયા 2 વડે ભાગ ચાલે તો આપણે જવાબ શું આવ્યો 4 બરાબર આ બધા નાના એક એક ગુણના જો સામાન્ય ગણતરી વાળા પ્રશ્નો છે સમજ્યા ને એ નાના નાના સૂત્રો પર આપણે આધારિત હોય પછી આપણે 11 નો પ્રશ્ન જોઈએ તો હવે એમાં તમને કીધું જો એક પ્રમાણ્ય વિતરણ માટે સરેરાશ વિચલનની કિંમત તમને આપી 8 બરાબર સરેરાશ વિચલન બરાબર 8 તો આપણને કીધું કે એનું પ્રમાણિત વિચલન શોધો બરાબર તો આમાં તમને પ્રમાણિત વિચલન શોધવાનું કીધું તમને આપી સરેરાશ વિચલન એટલે સરેરાશ વિચલનનું આપણે સૂત્ર મૂકીએ 4/5 સિગ્મા હેને તો એમાં સિગ્મા કોમન નીકળી જાય સિગ્મા શોધવાનું છે એટલે પ્રમાણિત વિચલન એમાં શોધવાનું છે આપણે પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા આપણે શોધવાનું છે આ બરાબર સિગ્મા શોધવાનું છે સરેરાશ વિચલન આપણને આપેલું છે તો એ સરેરાશ વિચલનનું આપણે સૂત્ર મૂકીએ છીએ કે સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા જો આ એ સૂત્ર હવે એમાં ડાબા જેવા પ્રમાણે કિંમત મૂકી દો એટલે સિગ્મા કોમન નીકળી જાય સરેરાશ વિચલનની કિંમત તમને આપી છે જો 8 બરાબર એટલે કે 8 બરાબર 4/5 સિગ્મા જો હવે આપણે સિગ્મા કોમન કાઢી એટલે 4/5 એના છેદમાં જાય બરાબર એટલે માટે કરીને આપણે લખીએ જો સિગ્મા બરાબર 8/4/5 જો એટલે કે 8 ગુણ્યા 4/5 ઉપર જાય એટલે ઊંધી સંખ્યા થઈ જાય એટલે ઉપર આવે 5 નીચે આવે 4 એટલે અહીંયા 2 વડે ભાગ ચાલે એટલે 10 જવાબ આવે પછી જો 11 પછી તમે આગળ અમને 12મો પ્રશ્ન જે આપેલો છે એમાં આપણને કીધું જુઓ કે એક પ્રમાણ્ય વિતરણ માટે ચતુર્થક વિચલનની અંદાજિત કિંમત આપી 12 તો આપણને કીધું તો પ્રમાણિત વિચલનની કિંમત શોધો એટલે હવે થોડું બદલી નાખ્યું ઓલામાં સરેરાશ વિચલન આપ્યું હતું આમાં ચતુર્થક વિચલન આપ્યું એટલે હમણાં જે સૂત્ર આપણે મૂક્યું 2/3 સિગ્મા એ મૂકો એટલે સિગ્મા એમાંય કોમન નીકળી જાય તો આ બરાબર ને ચતુર્થક વિચલન આપણને 12 આપેલું છે એ બધું એ રીતે જે 12મો આપણે પ્રશ્ન છે તો એમાં આપણે ચતુર્થક અરે પ્રમાણિત વિચલન આપણે શોધવાનું છે સિગ્મા શોધવાનું કીધું આપણને બરાબર ને તો ચતુર્થક વિચલન આપેલું છે એનું સૂત્ર આપણે મૂકીએ એટલે કે 4/5 સિગ્મા હવે એના બાજુ બાકી મત મૂકો ચતુર્થક વિચલન 12 આપેલું છે જો અહીંયા આપણે 12 મૂકીએ તો સિગ્મા આપણે કોમન નીકળી જાય તો માટે આ 12 ના છેદમાં જે આવે છે
પછી આપણે એને ઉલટું કરી નાખીએ બરાબર છે એટલે ત્રણ ઉપર જશે બે નીચે આવશે છ એટલે એની કિંમત શું આવી અઢાર બરાબર તો આ રીતે જુઓ જે નાના નાના છે બાર સુધી આપણે ગણી છે પછી આગળ જે બીજા નાના પ્રશ્નો છે એ આપણે હમણાં ફરી મળીએ ત્યારે આગળ ગણીશું બરાબર Thank you.